જી સિક્સ ન્યૂઝ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે હું છું ફરહાન વોરા આવો એક નજર કરીએ આજની નવી હેડલાઇન્સ તરફ મોરબી ઝુલતાપુર દુર્ઘટના કેસમાં અગાઉ ઝડપેલા નવ આરોપી પૈકી સાત આરોપીઓએ કરેલી જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે ત્યારે હવે બાકી રહેલા બે આરોપીઓએ જામીન અરજી કરી છે મોરબી ઝુલતાપુર દુર્ઘટના કેસમાં ગુનો નોંધી પોલીસે ઓરેવા ગ્રુપના મેનેજર સહિતના નવ આરોપીઓની ધરપકડ કરી હતી જેમાંથી ઓરેવા ગ્રુપના મેનેજર ક્લાર્ક સહિતના સાત આરોપીઓએ કરેલી જામીન અરજી કોર્ટે આજે નામંજૂર કરી હતી તો અન્ય બે આરોપી કોન્ટ્રાક્ટર પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમારે પણ કોર્ટમાં જામીન અરજી કરી છે જે જામીન અરજી પર સોમવારે કોર્ટમાં સુનાવણી થશે સંસદ ભવન ખાતે શિયાળુ સત્ર દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં દેશની વિકટ સમસ્યા વસ્તી વધારાને કાબૂમાં લાવવા સરકારને રજૂઆત કરી દેશમાં રહેતી તમામ જાતિઓ માટે એક સરખો નિયમ બનાવી બે બાળકોથી એક પણ વધુ નહીંનો કડક નિયમ બનાવવા ભાજપ સરકાર પગલાં ભરે એવી માંગ કરી છે સાંસદ મનસુખ વસાવાએ રજૂઆત કરી કે દેશમાં વસ્તી વિસ્ફોટના કારણે રાષ્ટ્ર સામાજિક આર્થિક અને પ્રાકૃતિક દ્રષ્ટિએ અસંતુલન તરીફ વધી રહ્યો છે વસ્તી વધારાના વિસ્ફોટના કારણે મોંઘવારી બેરોજગારી જેવી અનેક સમસ્યા વધી રહી છે દેશની અંદર જોશીમઠ જેવા સનાતન સંસ્કૃતિના પ્રતિક ધાર્મિક સ્થળોના તાનાબાન બગડી રહ્યા છે ગરીબી બેરોજગારી પ્રદૂષણ મિલાવટ અપરાધ જેવી સમસ્યાઓ નિરંતર વધી રહ્યા છે માત્ર જાગૃતતાના સહારે આ ભયાનક પરિસ્થિતિનો સામનો કરવો મુશ્કેલ છે જો આ અંગે ભારત સરકારે વહેલા પગલાં નહીં લીધા તો ભયાનક પરિસ્થિતિ ઊભી થશે ત્રણસો સિત્તેર કલમની જેમ તમામ જાતિઓ પર સમાન નિયમ લાવવા ઉગ્ર માંગ સાંસદ મનસુખ વસાવાએ કરી છે અમદાવાદમાં આગામી નવ અને દસ ફેબ્રુઆરીના રોજ યુ સમિતિ યોજાવાની છે જેમાં વીસ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેવાના છે આ સમિતિમાં સામેલ થવા માટે વીસ આંતરરાષ્ટ્રીય શહેરોએ તેમનું ડેલિગેશન મોકલવાની સંમતિ આપી છે જેમાં ન્યૂયોર્ક ટોક્યો મેડ્રિડ અને મિલાનનો પણ સમાવેશ થાય છે અમેરિકા ફ્રાન્સ તથા ઇટાલીની સાથે આર્જેન્ટિના બ્રાઝિલ નેધરલેન્ડ્સ સ્પેન તુર્કી ઇક્વાડોર જેવા દેશોના શહેરોનો પણ સમાવેશ થયો છે યુ ટવેન્ટી સમિતિની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ સમિતિ દરમિયાન અમદાવાદની ઓળખમાં વિવિધ સ્થળોની પણ તમામ દેશોમાં ડેલિગેશનનો મુલાકાત લેશે નવ ફેબ્રુઆરીએ ડેલિગેટ્સ સાબરમતી આશ્રમ અટલ બ્રિજ અડાલજની વાવ કાંકરિયા લેક તથા સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેશે દસ ફેબ્રુઆરીના રોજ સાંજે કાંકરિયા ખાતે યુ ટ્વેન્ટીના મહેમાનો માટે ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ ડેલિગેટ્સ માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે નવ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ સંબોધન સાથે બેઠકનો આરંભ થશે સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરી પણ પહેલા જ દિવસે સંબોધન કરશે બહાદુરને કોઈ ઉંમરનું બંધન નથી વિકટ સંજોગો વચ્ચે હિંમત કેવી રીતે દર્શાવી શકાય તેનું શાનદાર ઉદાહરણ રાજકોટની સત્તર વર્ષીય વિદ્યાર્થીની ભાર્ગવી વ્યાસે પૂરું પાડ્યું છે ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા તે સ્ટીરિંગ પરથી ધડી પડ્યો હતો બાદમાં બસે બે વાહનને અડફેટે પણ લીધા હતા પરંતુ તે સમયે બસમાં બેઠેલી ભરગવ્ય હિંમત દાખવી સ્ટીરિંગ સંભાળી લીધું હતું આ સમયે સામેથી ટ્રાફિક સિગ્નલ ખુલતા તેને વિચાર આવ્યો કે અનેક લોકો બસ હેઠળ કચડાઈ જશે પરંતુ તેને તાકાત લગાવી સ્ટીરિંગ રસ્તાની બાજુની દિવાલ તરફ ફેરવી નજીકના સબ સ્ટેશન સાથે બસ અથડાવી દીધી હતી રાહદારીઓએ તરફ જતી બસને રોકી વિદ્યાર્થીની મોટી દુર્ઘટના રોકી હતી આ ઘટના બાદ પરિવારના લોકો પણ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે સુરતના ઉધના રોડ નંબર નવ પર થયેલ ફાયરિંગની ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે ભંગારના વેપારી પર બાઇક પર બેય સમોએ આવી ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા તેને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ફિલ્મ સ્ટાઇલમાં ઝડપી પાડવામાં સફળતા મળી છે જેની પૂછપરછમાં અનેક ચોંકાવનાર ખુલાસા સામે આવ્યા છે જેમાં આરોપી પકડાઈ જતાં એડવોકેટ પર ફાયરિંગ કરવાનો પ્લાન પોલીસે નિષ્ફળ બનાવી દીધો છે ફાયરિંગ કરનાર સંજુ તિવારી અને કાયદાના સંઘર્ષમાં આવેલ જ્યુએનએલ બાળકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી ઘોઘંબા તાલુકાના અંતરિયાળ ગામના નિકોલાથી ભુજની ખાનગી કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરવા ગયેલા બાબુભાઈ રેજીભાઈ બરિયાએ કંપનીએ ચાર વર્ષ પહેલાં આફ્રિકા ખાતેના પ્લાન્ટમાં કામ કરવા માટે મોકલ્યા હતા જેઓની ગત સત્યાવીસમી જાન્યુઆરીના રોજ આફ્રિકામાં મોત નીપજ્યું હોવાની જાણ પરિવારજનોને થતાં પરિવારજનો સોકાતુર બની બાબુભાઈના મૃતદેહની રાહ જોઈ રહ્યા છે આજે નવ દિવસ થઈ ગયા હોવા છતાં બાબુભાઈનો મૃતદેહ તેના પરિવારજનો સુધી પહોંચ્યો નથી આદિવાસી અને ઊંડાણ વિસ્તારના તેઓના પરિવારજનો ભુજની કંપની સરકાર અને રાજકીય આગેવાનોને તેમના મોભીનો મૃતદેહ મળે તે માટે ગુહાર લગાવી રહ્યા છે વડોદરા નજીક જરોદ ગામ પાસે આજે સુરત પાર્સિંગ કાર ચાલકે બ્રેક મારી હતી જેથી તેની પાછળ સીએટ કંપનીની સ્ટાફ બસ અથડાઈ હતી અને તેની પાછળ એસટી બસ તેમજ એસટી બસની પાછળ ઇકો કાર અથડાઈ હતી આમ એક બાદ એક ચાર વાહનો અથડાતા કારમાં સવાર એક પરિવારના સભ્યો અને એસટી બસ તથા સીએટ કંપનીના સ્ટાફ બસ સહિતના છથી વધુને ઈજાઓ થઈ હતી બનાવના પગલે એમ્બ્યુલન્સ દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી તેમજ કેટલાક ઈજાગ્રસ્તોને નજીકની જરોદ રેફરર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જો કે આ બનાવમાં કોઈનું મોત થયું નથી અત્યારે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નવી માહિતી સાથે જોવાનું ભૂલશો નહીં જે સિક્સ દિવસ